ભરૂચમાં સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓ રસ્તો રોકીને વિરોધ કર્યો છે. વીજ કંપની દ્વારા ટ્રાન્સફોર્મર મૂકવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. શાળાના સંચાલકોએ બાળકોને આગળ લાવીને વિરોધ કર્યો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે બાળકોને શાળામાં પરત મોકલ્યા હતા. ભરૂચમાં સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓ રસ્તો રોકી અને વિરોધ કરી રહ્યા છે. વીજ કંપની દ્વારા ટ્રાન્સફોર્મર મૂકવામાં આવતા વિદ્યાર્થીઓ અને આ શાળાના સંચાલકો વિરોધ કરી રહ્યા છે. શાળાના સંચાલકોનું કહેવું છે કે આ ટ્રાન્સફોર્મરના કારણે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ લેશે. વીજ કંપનીના અધિકારીઓ આ અંગે કોઈ ત્વરિત નિર્ણય લે તે જ મામલે તેઓ વિરોધ કરી રહ્યા છે. હારુન પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હારુન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની માંગ શું છે? જી ચોક્કસથી સંજીવની, અંકલેશ્વરની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુલ શાળા છે. આ શાળાની નજીકની અંદર જ એક વીજ ટ્રાન્સફોર્મર મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને શાળાના સંચાલકો તેમજ વાલીઓએ અને વિદ્યાર્થીઓએ રોડ ઉપર આવી જઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો. પરંતુ ત્યારબાદ થોડી જ વારમાં પોલીસે દરમિયાનગીરી કરીને સમગ્ર મામલા અંગે સમાધાન હાથ ધરાવ્યું હતું. અને ત્યારબાદ જે શાળા નજીકથી થોડી દૂરના અંતરે જ આ વીજ ટ્રાન્સફોર્મર મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિલકુલ હારુન, માહિતી માટે ધન્યવાદ.